ज्योतिन्द्र दवे ज्योतिन्द्र ह दवे बराबर હવે આ પાઠ છે ખૂબ જ સરસ મજાનો છે અને આની અપડેટેડની તમે ઘણી બધી વાર્તાઓ પણ સાંભળી હશે ટીવીમાં એના કાર્ટૂન પણ જોયા હશે એટલે તમે સાંભળશો એટલે તમને યાદ આવશે અને ખ્યાલ આવશે કે હા અમે આ વસ્તુ છે એ સાંભળેલી છે આમાં એક અકબર અને બિરબલ એ અકબર છે એ પોતે રાજા છે અને એનો જે બિરબલ છે એનો દાસ છે એટલે કે એનો ચાકર અથવા તો નોકર તો હવે શું થાય છે તો એક દિવસ અકબર અને બિરબલ થી વાતચીત કરે છે કે છે કે હોશિયાર માણસો હોય એને તો એ કે આપણે એના બોલવા જવા ઉપરથી આપણે એને ઓળખી જાય કે આ માણસ છે ખૂબ જ ચતુર છે હોશિયાર છે પણ જે મૂર્ખા હોય એને આપણે કેવી રીતે એ કે ઓળખી શકીએ બિરબલ રીતે ત્યારે બિરબલ કે છે કે નામદાર એ કે મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા પરથી ઓળખી શકાય તો અકબર કે છે કે ખરેખર એવું હોય તો કે હા એ કે જેમ હોશિયાર માણસો એના બોલવા ચાલવા પરથી આપણે ઓળખી જાય છે એમ મૂર્ખાઓને પણ એમના બોલવા ચાલવા અને એના વર્તન પરથી આપણે એને ઓળખી શકીએ છીએ તો પછી જે અકબર છે એ કે છે કે એવું છે તો એક કામ કર તું કે મને એક અઠવાડિયામાં તું મને અઠવાડિયાની અંદર તું મને છ મૂર્ખા એ શું કે છે કે એક અઠવાડિયાની અંદર તું મને છ મૂર્ખના સરદાર હોય એવા તું મને શોધી અને મારી સામે એ લોકોને હાજર કર ત્યાર પછી જે અકબર છે એ કે છે કાંઈ વાંધો નહીં કે વાંધો નહીં હું તમને છ મૂર્ખના સરદાર ગોતી અને તમારી સામે હાજર કરીશ તો પછી એ ત્યાંથી રજા લઈને આગળ જાય છે તો રસ્તામાં એને એક માણસ મળે છે તો એ માણસ છે ઘોડે પોતે પેલો મૂર્ખનો સરદાર મળે છે એ કોણ છે તો કે ઘોડે સવાર પેલો મૂર્ખનો સરદાર કોણ છે ઘોડે સવાર એ કે છે કે તમે ત્યાં ઘાસનો ભાર અને ઘોડે સવાર એને મળે છે બિરબલને એમને પૂછે છે કે તમે ઘાસનો ભાર માથે કેમ મૂકો છો કે ઘોડા ઉપર ન મૂકો તો પછી જયારે એ આમાં પેલો મૂર્ખનો સરદાર છે એ શું કે છે કે એક તો મારો ઘોડો છે એ સાવ ઝૂબરો પાતળો છે અને એમાં એક નબળો છે કે એક તો એ મારો ભારે માન માંડો છે ને આવે છે તો એ કે જો આ ઘાસનો ભાર એના ઉપર મૂકું તો એ કે સાવ મમી નું જાય કે સાવ પડી જાય તો આ વાત સાંભળી અને બિરબલને ખૂબ જ હસવું આવે છે અને બિરબલ વિચારે છે કે આ છે એ પેલો મૂર્ખનો સરદાર છે એટલે એ પછી એના નામ ઠામ લખી અને ત્યાંથી બિરબલ છે એ આગળ વધે છે ત્યાર પછી આગળ વધતા તેને રસ્તામાં એક બીજો મૂર્ખનો સરદાર મળે છે એ કોણ છે તો કે કાદવમાં પડેલો માણસ કાદવમાં પડેલો માણસ તો કે હવે આ કેવી રીતે મૂર્ખનો સરદાર તો કે એ કાદવમાં પડ્યો હોય છે અને પોતે પોતા એના બે હાથ છે એ કોળા રાખીને કાદવમાં પડ્યો હોય છે એટલે એ કે છે કે બાપા મને કોઈ કામથી બહાર કાઢો એ કે તો પછી આ બિરબલ કે છે કે તું તારી સાથે જ બહાર આવતો રહે ને એ કે તો કે ના ના એ કે હું અહીંથી મારા હાથ છે એ હલાવી શકતો એમ નથી તો કે કેમ તો કે જે મેં આ એટલે એ પછી પૂછે છે બિરબલ કે તું તારા બે હાથ કોળા કરીને કેમ નહીં કે કાદવમાં પડ્યો છે હાથ ભેગા કરી અને ટેકો દઈને તું બહાર આવતો રહે તો કે ના ના એ કે તમે મને બહાર કાઢો ને તો મારો હાથ નહીં પકડતા પણ મારી ચોટલી પકડીને મને કાદવમાંથી બહાર કાઢજો તો કે કેમ એમ તો કે જે મેં મારા હાથનું માપ છે એ હું કબાટ બનાવવા માટે સુથાર પાસે જતો હતો તો જો એ કે હું હાથ ભેગા કરી દઈશ તો મારા કબાટનું માપ છે એ વિખાઈ જશે એટલે હું સુથાર પાસે જાઉં છું જો હું હાથ ભેગા કરીશ અથવા તો તમે મારા હાથને અડશો તો કબાટનું માપ છે એ ભૂલાઈ જશે એટલે મને મારી ચોટલી પકડી અને કાદવમાંથી બહાર કાઢો તો આગલો થયો આના પણ નામ ઠામ લખી લીધા અને ત્યાંથી છે એ બિરબલ આગળ વધે છે તો આ બીજો મૂર્ખનો સરદાર કયો છે તો કે કાદવમાં પડેલો માણસ હવે ત્રીજો મૂર્ખનો સરદાર આવે છે તો ત્યાંથી જે આગળ વધે છે ત્યારે આગળ વધતા વધતા કહે છે કે બિરબલે ચોટલી પકડીને પેલા માણસને બહાર કાઢ્યો અને ત્યાંથી પણ એના નામ ઠામ લખી અને ત્યાંથી આગળ વધ્યો રસ્તામાં જતા જતા એને એક લપસી પડ્યો હાથ નીચા કરો તો માપ
ભૂલી જવાય. વીરવરે એના પણ નામ ઠામ પૂછી લીધા અને ત્યાંથી આગળ ગયો. બનાવ એક બે દિવસ રહીને વીરવર બાદશાહ પાસે ગપ્પા મારીને રાતે ઘરે પાછો ફરતો હતો. હવે શું થયું કે આ બે મુરવના સરદાર મળ્યા પછી એ પોતે રાતે ઘરે પાછો જતો હતો ત્યારે એક માણસ ખાનસ હેઠળ ત્યાંથી શોધતો હતો. શું શોધો છો? કઈ પડી ગયું છે? બીરબલે પૂછ્યું. હવે એક માણસ છે એ ખાનસને ખાનસના હેઠે કઈક શોધતો હતો ત્યારે બીરબલ એને પૂછે છે કે શું ખોતો છો, કઈ ખોવાઈ ગયું છે? ત્યારે ઓળો જવાબ આપે છે કે હા ખોવાઈ ગયું છે, સોનાની વીંટી લાવો હું શોધવા લાગુ. બીરબલ એમ કે છે લાવો હું પણ તમને ગોતાવા લાગુ. બીરબલે પણ વીંટીની શોધ માંડી. ત્યાંથી પસાર થતા માણસો પણ એ શોધમાં ભળ્યા. તમારી ખાતરી છે કે અહીં જ પડી હતી? થોડી વાર ટોળામાંથી એક જણે પૂછ્યું. ના અહીં જ પડી. ત્યારે પડી ગઈ છે તો ત્યાં દૂર આગે અંધારા ખૂણા તરફ આંગળી કરીને એને જવાબ દીધો. ત્યારે અહીં શા માટે શોધો છો? એટલે તે ગબડીને થોડી અહીં સુધી આવે, ત્યાં અંધારું બહુ છે અને અહીં દીવો છે એટલે અંજવાળે શોધી શકાય. પેલા એ જવાબ દીધો. શોધવામાં ભેગા થયેલા લોકો ત્યાંથી ચાલી ગયા અને બીરબલે એના નામ ઠામ લખી લીધા. હવે ત્રીજો મૂરખનો સરદાર કોણ છે? તો કે સોનાની વીંટી વાળો. સોનાની વીંટી વાળો માણસ બરાબર. હવે એ કે છે આ કેવી રીતે? તો કે એની વીંટી જે છે એ ક્યાંય અંધારામાં ખૂણામાં આગળ પડેલી હોય છે, પણ એ શોધતો એટલે કે ગોતે છે ક્યાં? તો કે જ્યાં અંજવાળું છે ત્યાં આગળ. તો એ મૂરખ નો સરદાર જ કહેવાય ને, અંજવાળું હોય ત્યાં વીંટી ગોતાય કે જ્યાં પડી ગયો ત્યાં દીવો કરીને ત્યાં ગોતાય. એટલે ત્રીજો મૂરખ નો સરદાર કોણ છે? તો કે સોનાની વીંટી વાળો. પછી ત્યાંથી આગળ જાય છે. પછી એકાદ દિવસ પછી તે ત્યાંથી આગળ જાય છે. પછી એક દિવસ તળાવ સરોવર છે, સરોવરના કિનારે નદી દરિયાના કિનારે ત્યાંથી એ ફરવા નીકળે છે. બીજે દિવસે માણસ રેતીના ત્યાંથી પસાર થાય છે ત્યારે એક માણસ છે રેતીના ઢગલામાં કઈક શોધતો હોય છે. પણ ત્યારે એને પૂછે છે બીરબલ કે શું શોધો છો કઈ તમે? તો કે હા એ કે. તો કે શું? તો કે જયારે હું અહીંયા ના માંગ્યો ત્યારે મારી હીરાની વીંટી છે મેં અહીંયા રેતીના ઢગલામાં દાટી હતી. હવે ચોથો મૂળનો સરદાર કોણ છે? તો કે હીરાની વીંટી વાળો. તો કે તમને કાફી ખબર છે કે તમે અહીંયા દાટી હતી. તો જે માણસ છે હીરાની વીંટી વાળો એ શું કે છે કે હા એ કે મને કાફી ખબર છે. તો કે તમે કઈ નિશાન વિશાન રાખ્યું શું કે મેં અહીંયા દાટી? તો કે હા એ કે જ્યાં મેં વીંટી દાટી હતી ને એની સામે એ કે એક વાદળ હતું. વાદળ કેવું હતું જો એ કે છે કે એક આકાશમાં ઊંટ આકારનું વાદળ હતું. એ વાદળ હતું એની એક્ઝેક્ટ સામે જ તે મેં હીરાની વીંટી છે એ દાટી હતી. એ શું કે છે? હીરાની વીંટી મેં ત્યાં દાટી હતી. હવે એ વાદળ એ દેખાતું નથી અને વીંટી નથી દેખાતી. પણ કોઈ દિવસ વાદળ કોઈ દિવસ એક જગ્યાએ સ્થિર રહે ખરા ન રહે. એટલે પાંચમો ચોથો મૂરખ નો સરદાર કોણ થયો? તો કે હીરાની વીંટી વાળો. કોઈ દિવસ વાદળનું નિશાન રાખી અને હીરાની વીંટી કોઈ દિવસ દટાય નહીં. એટલે ચોથો મૂરખ નો સરદાર હીરાની વીંટી વાળો થયો. હવે બીરબલે તેના પણ નામ ખામ પૂછી લીધા અને ત્યાંથી આગળ વધ્યો. અકબરે આખરે મહેતર પૂરી થઈ એટલે દરબારમાં જઈને ઉપર ગણાવેલા ચારેય જણાના નામ ખામ આપી અને અકબરને સવે બોલાવે મંગાવવાનું કહ્યું. આપે માંગેલા મૂરખના સરદાર ગયા નામદાર. પછી કે છે કે અહીંયા ચાર નામદાર છે. તો પછી જે આ બીરબલ છે અકબર છે એમ કે છે કે બધા હાજર છે? તો કે છે હા બધા હાજર જ છે. તો કે આ તો ચાર જ દેખાય છે, મેં તને કેટલા કીધા હતા? છ. હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે અકબરે બીરબલને કેટલા મૂરખના સરદાર શોધવાના કહ્યા હતા? તો કે છ. કેટલા દિવસમાં? તો કે એક અઠવાડિયા. પણ એને કેટલા શોધ્યા છે? ચાર. તો પછી જે અકબર છે એ પૂછે છે કે આ તો ચાર જ છે, મેં તને છ કીધા હતા. ત્યારે જે આ અકબર છે એ કહે છે કે સાહેબ કે મને માફ કરજો. એ કે કેમ? તો કે મારી ગુસ્સાથી એટલે કેમ આવું બોલું છું તો તમે મને જરા માફ કરજો. તો કે કેમ? તો કે આપણે પણ આ લોકોની જેમ મૂરખના સરદાર જ છીએ. તો કે એ કે છે કે પાંચમો મૂરખનો સરદાર કોણ? તો એ કે છે કે ભાઈ અકબર કે સાહેબ નામ
રાજા ને મૂરખ કહે છે એટલે રાજા ને થોડો ગુસ્સો તો આવે ને, એટલે કે છે કે મને તમે મારી ગુસ્તાખી છે એ માફ કરજો, તમે પાંચમો મૂરખ ના સરદાર તમે છો અને છઠ્ઠો મૂરખ નો સરદાર હું છું. તો કે ઈ કેવી રીતે, તો કે રાજકાજ એટલે કે આખું મોટું રાજ્ય લઈને બેઠા હોય તો કઈ સારા કામ કરવાના બદલે આપણે મૂરખ ના સરદાર ગોતવા નીકળ્યા, એટલે આ બધાથી પણ મોટા મૂરખ કોણ છીએ, તો કે આપણે બંને, એટલે પાંચમો મૂરખ નો સરદાર તમે અને છઠ્ઠો મૂરખ નો સરદાર હું. આમ કહી અને રાજાએ શું કર્યું, પોતાની એને જે બીરબલે કીધું એને ગલતી એને માફ કરે છે, સજા દેતા નથી અને દરબારમાં બધા કહે છે કે આને તમે સજા દો અને તમને મૂરખ કીધા છે. ત્યારે નહીં નહીં અકબરે હસીને કહ્યું, બીરબલ સાચું જ કે છે, એને ટકોર કરીને પણ મને ખરી વાતનું ભાન કરાયું છે. એટલે એ કે છે કે ના ના કે એને ભલે કીધું એને મને સાચી વાતનું ભાન કરાયું છે. મૂર્ખાઓના વિચાર કરતા તો મૂર્ખાઓને શોધવામાં વખત બગાડ્યો એ પણ મૂર્ખાઈ નહીં તો બીજું શું છે. બાદશાહે કહ્યું, બીરબલને ઇનામ આપી અને રાજી કર્યો. પછી બીરબલને ઇનામ આપી અને રાજી કર્યો. હવે પછી આપણે આ પાઠના પ્રશ્ન જવાબ આના પછીના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.